કોર્પોરેટ ચાણક્ય, લેખક રાધાકૃષ્ણ પિંડઈ, નિત્યજ્ઞાન ઓડિયોઝ. ચાણક્યના માર્ગે સફર વ્યવસ્થાપન. આ પુસ્તક મારા ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદ, કે જેમણે મને આપણા પૌરાણિક ગ્રંથ ધર્મગ્રંથો, જે આપણા આધુનિક દિવસોની બધી જ સમસ્યાઓનો ઉકેલ આપે છે, તેનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી. વિભાગ ઉપરી, પ્રકરણ 152, ઉપરીની મિલકત બનો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. જ્યારે જુદી જુદી 20 કુંડમાંથી તાજા ગ્રેજ્યુએટો બહાર પડ્યા હોય, તેઓ એક તંત્રમાં જોડાય ત્યારે પોતાની જાતને કોર્પોરેટ જગતમાં સાબિત કરવા માટે તેમના પુષ્કળ ઉત્સાહ તથા ચાનકબળ હોય છે. તેઓ પોતે જે ભણ્યા છે તેને આચરણમાં મૂકવા માટે આતુર હોય છે. જો કે વ્યક્તિ એ પહેલેથી જ પુસ્તકોમાંથી જે નળિયું હોય તેના ઉપરાંત ઘણું વધારે શીખવાનું છે. છેવટે તો તેઓ જે તંત્રમાં જોડાયા છે તેમાં પોતાની જાતને સાબિત કરશે, પછી જ ખરી સફળતા મળશે. આ થાય તે માટે પ્રથમ પગલું તમારા તરત જ ઉપરના વરિષ્ઠ તથા ઉપરી પાસેથી શીખવવાનું છે. આ બધા કરતાં પણ સૌથી મહત્વનું છે તમારા વરિષ્ઠને માટે એક ડર કે ભય બનાવવાને બદલે તેમની મૂડી કે મિલકત બનવાનો પ્રયત્ન કરો. તેમને માટે સમસ્યા બનવાને બદલે તેમના ઉકેલનો ભાગ બનો. દુર્ભાગ્યે હંમેશા નહીં પણ ઘણું વારંવાર નવા વ્યવસ્થાપકો તેમના ઉપરીઓને અસ્વસ્થ કરે છે. ત્યાં અગત્યની અને ખાનગી કે ગુપ્ત માહિતીઓ પણ બહાર નીક કરી દે છે. તેની પાછળનું કારણ ઉત્તેજના છે. કૌટિન્ય કહે છે કે જેમ એક છુપાઈને સૂતેને સાપ તેને જે સ્તરેથી જોખમની અપેક્ષા હોય ત્યાં ઝેર ઉડાડે છે, તેવી જ રીતે રાજા તરફથી નુકસાન વિશે ભયભીત બનવાથી લાંબો વિચાર કર્યા વગર હમણાં જ ગુસ્સારૂપી ઝેર તમારા તરફ ઉડાવશે. સૂત્ર 1-14-8. તમે તથા તમારા ઉપરી હંમેશા વિસંગત હેતુઓ માટે નહીં પરંતુ એક જ હેતુ માટે કામ કરતા હોવ તે વાતનો ખ્યાલ રાખો. માત્ર ત્યારે જ તમે તમારા કોર્પોરેટ કારકિર્દીમાં વિકાસ પામી શકશો. એક આદર્શ સહાયક બનવા માટે કેટલાક સૂચનો. તેમના મનોભાવ જોતા રહો. ઉપરીઓ હંમેશા દબાણ હેઠળ હોય છે. તેમાં વધારો કરવાને બદલે હંમેશા તેમના દબાણને ઘટાડવાનો પ્રયત્ન કરો. તમે હંમેશા તેમનો સમય ઇચ્છતા હોવ તેમ બને, પરંતુ તમારે જ્યારે ખરેખર તેમની સાથે વાત કરવાની જરૂર હોય ત્યારે તેઓ ઇચ્છતા હોય તે છતાં તેમની પાસે તેટલો વધારાનો ફાજન સમય ન હોય તેમ બને. આથી જ્યારે પણ તમે તેને કશુંક કહેવા ઇચ્છતા હોવ તેમના મનોભાવ જોતા રહો. બસ એમની કેબિનમાં દોડી જઈને વાતો કરવાનું શરૂ ન કરી દો. તેઓ તેમનું સંપૂર્ણ ધ્યાન તમને આપે તેની રાહ જુઓ, પછી તમારો મુદ્દો ઉઠાવો. સંક્ષિપ્ત રાખો. એક સહાયક તેના ઉપરીને મળવા 25 પાનાની ભલામણ સાથે ગયો. ઉપરીએ કહ્યું, આખી વસ્તુને એક પાનામાં સંક્ષિપ્તકરણ કરાવ. જે કોઈ કારણસર તમે તેમ કરી શકો તેમ નથી, એનો અર્થ એવો થયો કે તમે પૂરતું વિચાર્યું નથી. આ મુદ્દા વિશે દરેક ખૂણેથી વિચારો અને જ્યારે તમે તમારા વિચારો તેમને રજૂ કરો તેને ટૂંકા અને મુદ્દાસરના રાખો. નોંધ કરો. અવારનવાર તમારા ઉપરી પાસે જવાને બદલે બધા નાના નાના મુદ્દાઓની એક નોંધ કરી રાખો. તમે તેમની પાસે કાં તો દિવસની શરૂઆતમાં અથવા અંત સમયે જઈ શકો. એક જ વખત જવામાં તમે બધા મુદ્દા આવરી શકો. આ રીતે તમારો તેમજ તેમનો સમય ખૂબ જ ફળદાયી બનશે. તમે એક મદદરૂપ થાય તેવા વિચારણાનું આયોજન કરી શકો અને તેઓ અસરકારક નિર્ણય લઈ શકો. છેલ્લે આપણે એક વસ્તુ પણ ખૂબ સ્પષ્ટ થઈએ. આ બધાનો અર્થ ઉપરીને ખુશ કરવા તેવો થતો નથી, પરંતુ એક સારા તાબેદાર સબઓર્ડિનેટ બનવું કે જે સમયના ટૂંકા ગાળાના સામેની વ્યક્તિના વિચારોની તરંગ લંબાઈ સમજી શકે એવો થાય છે. આ વ્યક્તિએ પસંદ કરેલી કારકિર્દીમાં વિકાસ પામવા માટેની અગત્યની કુનેહ છે. પ્રકરણ 153. સમર્થ નેતાઓને ઓળખો. મારું અસ્તિત્વ નહીં હોય પરંતુ મેં શરૂ કરીને કાર્ય આગળ ચાલતું રહેશે. આ એ શબ્દો છે જે એક વખત એક મહાન વેપારીએ કહ્યા હતા. હવે તે કામ કે જે ચાલુ રાખવાનું છે તેના માટે પુષ્કળ કામ કરવાનું છે અને તે પણ આપણું અસ્તિત્વ નામશેષ થઈ જાય તે પહેલાં. મહાન નેતાઓ
તેઓ ધીમે ધીમે નિવૃત્ત તરફ આગળ વધવા જાય તેમ હંમેશા બીજી પેઢીના નેતાઓના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારે તમારું સ્થાન ભરવા માટે તમારી ફોટોકોપી આબેહૂબ નકલ તૈયાર કરવી જોઈએ. જો શક્ય હોય તો તમારાથી પણ વધુ સારું હોય એવો કોઈકને તૈયાર કરવું જોઈએ. ચાણક્ય પણ તે જ કહે છે. તેઓ એટલે કે રાજાએ તેના કુંવરોને તાલીમ આપવા માટે મથવું જોઈએ. સૂત્ર 5-6-39. ટોચ પર રહેલા નેતાઓએ તેમનું ધ્યાન સંપૂર્ણપણે સમર્થ નેતાઓના વિકાસવામાં કેન્દ્રિત કરવું જોઈએ. નેતા કોણ છે અને વ્યક્તિ તેમને કેવી રીતે ઓળખી શકે, આ પોતે જ પોતાના એક પ્રકારને આપણને ખ્યાલ આવશે કે એક ક્ષેત્રમાં સફળ વ્યક્તિ બીજા ક્ષેત્રના નિષ્ફળ હોઈ શકે છે, અથવા એક ચોક્કસ જૂથમાં સફળ થયેલો નેતા જુદા કાર્ય માટે બીજા જૂથને દોરવણી આપતી વખતે નિષ્ફળ હોઈ શકે છે. પરંતુ આપણે તાલીમ આપવાનું શરૂ કરીએ તથા નેતાઓની નેતાગીરીના કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં યોગ્ય નેતાને ઓળખવા એ ઘણું જ અગત્યનું છે. તમારે કેટલા પ્રશ્નો પૂછવા જરૂરી છે જે તમને કહેશે કે ઉમેદવાર નેતાગીરીના ચોકટામાં બંધ બેસે તેમ છે કે નહીં. આમાંના કેટલાક પ્રશ્નો નીચેની સૂચિમાં આપેલા છે. પ્રશ્ન, જ્યારે તેનું ઉચિત મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે તે બીજાને શ્રેય આપે છે. હેતુ, જવાબ દર્શાવે છે કે તે જૂથનો ખેલાડી છે કે નહીં. એક સારો નેતા એ સારો કેપ્ટન છે. તે તેની સાથે તેના જૂથને પણ સફળતાના માર્ગ તરફ લઈ જાય છે. તે જાણે છે કે માનવજાતમાં નબળાઈઓ હોય છે અને છતાં તંત્રમાં સહિયારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બધાની સાથે મળીને કામ કરવાનું છે. પ્રશ્ન, શું તે તમારા અભિપ્રાયોમાં મક્કમ કે દ્રઢ છે કે પછી તેના દ્રષ્ટિકોણ અવારનવાર બદલે છે. હેતુ, આ તેના વિચારવામાં સ્પષ્ટતા છે કે નહીં તે સમજવા માટે છે. શું તે એક પ્રકલ્પ નેતા પહેલાં અથવા તેના પર કામ કરતા પહેલાં દરેક પગલા વિશે વિચારે છે? શું તે એક કંપનીની નીતિ વડે દોડવાઈ જાય છે? પ્રશ્ન, તે બેઠકો કે સભાનું સંચાલન કેવી રીતે કરે છે? હેતુ, તેની આયોજનની કુનેહ, જો તે સભાનો સારો નેતા હશે તો તેની પાસે એક કાર્યક્રમ હશે. તે વિચારો પ્રત્યે ખુલ્લો હશે, પરંતુ તે ક્યારેય સભાને આડા રસ્તે જવા નહીં દે. પ્રશ્ન, શું તેના વરિષ્ઠો તરફથી માન તથા ધ્યાન મેળવે છે? હેતુ, તે વધુ ઊંચી જવાબદારી લે છે કેમ કે તે તથા તેના દ્રષ્ટિબિંદુઓ ટોચના વ્યવસ્થાપન વડે સ્વીકારાય છે. તે જાણવા માટે માત્ર એક સારો વિચારક તથા એક વ્યૂહરચનાત્મક વ્યક્તિ જ ઉપરીઓ વિશે સ્વીકારશે. પ્રશ્ન, એક પડકાર અપાય તો તે કાર્ય કેટલું ઝડપથી પૂરું કરશે? હેતુ, તેની સ્ત્રોત વ્યવસ્થાપન કુનેહ સમજવા માટે તે કેટલી ઝડપથી વસ્તુઓ ગોઠવી શકે છે. એક સમર્થ નેતા વર્તમાન પ્રશ્નો પર અટકી નહીં જાય. તે એક સમસ્યા ઊભી કરનારને બદલે એક ઉકેલ પૂરો પાડનાર હશે. સૌથી વધુ અગત્યનું એ છે કે ભાવિ નેતા બનવાની પ્રક્રિયામાં તમે તમારી જાતે સંડોવાયેલા હોવા જોઈએ. છેવટે તો આ તમે તમારા લોહી પસીનાથી બનાવેલી કંપનીના સંભાળવાનો પ્રશ્ન છે. પ્રકરણ 154. જેમણે તમને આ કામ આપ્યું તેઓને યાદ રાખવા. બધા સ્થળોમાં કાર્યાલય એ એવું સ્થળ છે જ્યાં મોટાભાગના લોકો કબૂલ કરશે કે તેમની સફળતા અનેકવિધ લોકોના ફાળા તથા માર્ગદર્શનના કારણે આવી છે. હવે આપણને આપવામાં આવેલી નાનામાં નાની સહાયને પણ ક્યારેય ન ભૂલવી એ આપણી ફરજ છે. દુનિયાના પ્રથમ વ્યવસ્થાપન ગુરુ ચાણક્ય પણ આ જ વાત કહે છે. તેણે તેની મદદ કરવાની શક્તિ મુજબ જેણે તેની મદદ કરી છે તેને સંતોષવું. સૂત્ર 7-16-19. પરંતુ ચાલો આપણે આનો સામનો કરીએ. માનવ મન ખૂબ જ અસ્થિર છે અને લાંબે ગાળે સામાન્ય રીતે આપણે વ્યક્તિઓ તથા તેમને આપણે માટે કરીને વસ્તુઓ ભૂલી જઈએ છીએ. અને આજની ઝડપથી બદલાતી જતી દુનિયા, જ્યારે ભાગ્યે જ જરા પણ નવરાશનો સમય હોય છે ત્યારે આવી વસ્તુને યાદ રાખવાનું વધારે મુશ્કેલ છે. માટે આ સૂચનો મુજબ વારંવાર કરો, લખી રાખો. જેમને તમને સહાય કરી છે, જેઓ તમારી જિંદગી તથા કારકિર્દીનો આકાર આપવામાં સહાયક બન્યા છે, તેવી વ્યક્તિની એક સૂચિ તૈયાર કરો. તમારા પ્રથમ ઉપરી પ્લેસમેન્ટ સંસ્થા, એ મિત્ર કે જેની તમારી કોઈપણ વ્યવસાયિક મદદની જરૂર વખતે હંમેશા ફોન કરતા, આ બધા જ. આ સૂચિને તમારી જિંદગીના સૌથી મહત્ત્વના દસ્તાવેજોમાંની એકની જેમ તેની સાથે વ્યવહાર કરો. જેમ જેમ લોકો તમને વધુ
મદદ કરે તેમ નામ ઉમેરતા રહો. લોકોને ફોન કરવા માટે પ્રયત્ન કરો. સૂચિ બનાવતી વખતે તેમના સંપર્કની વિગતો ઉમેરવાનું ભૂલશો નહીં. તેમના જીવનની વિશિષ્ટ તારીખો પણ એક સારો ઉમેરો બની શકે છે. આ તમને તેમને ફોન કરવાનું તથા વિશિષ્ટ પ્રસંગોએ શુભેચ્છા પાઠવવાનું સારું કારણ આપશે. જો કે જો દરેક પ્રસંગ નહીં તો માત્ર વર્ષમાં એક વખત તેમના જન્મદિવસે ફોન કરો તે પણ પૂરતું છે. તેમને ભેટ આપો. ચાણક્ય તેમના પુસ્તક અર્થશાસ્ત્રમાં કહે છે કે ભેટ એ સૌથી શક્તિશાળી માધ્યમ છે જે કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. આના વિશે વિચારવા પાછળ પણ સમય બરબાદ ન કરશો. જો કે વધારે પડતી મોંઘી ભેટ ખરીદવી એના માટેની હદ બહાર પણ ન જાઓ. ઉપરના સૂત્રમાં જણાવ્યા મુજબ તેની શક્તિ મુજબ તમારી ક્ષમતા મુજબ ભેટ ખરીદો. મદદ કરવા તૈયાર રહો. ઉપરનું બધું પણ કદાચ ઉપર છંદનું લાગી શકે, પરંતુ મદદ કરવી, ખાસ કરીને જ્યારે જરૂરી હોય ત્યારે, એ એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે કરી શકે તે સૌથી મૂલ્યવાન વસ્તુ છે. એક કંપનીની એચઆર ઉપરીએ જણાવ્યા જ્યારે આ કહ્યું ત્યારે ખૂબ સુંદર રીતે મૂક્યું છે. હંમેશા બીજાને કામ મેળવવામાં મદદ કરો. તમે ક્યારેય નથી જાણતા તમારે ક્યારે જરૂર પડશે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 155. શું આપણે નવું કામ લઈએ છીએ? નિત્ય જ્ઞાન ઓડિયોઝ. કોર્પોરેટ ચાણક્ય. ચાણક્યના માર્ગે સફળ વ્યવસ્થાપન. જો તમને આ ઓડિયોબુક ગમ્યું હોય તો આને લાઇક જરૂર કરજો, જેથી મને પ્રોત્સાહન મળે અને આવા ઉપયોગી ઓડિયોબુક્સ તમને વધુ ને વધુ હું શેર કરી શકું. નિત્યજ્ઞાન ચેનલને વધુ ને વધુ શેર કરો, જેથી આપણા મિત્રો, વાહનાઓ અને સગા સંબંધીઓને પણ આવા ઓડિયોબુકનો લાભ મળે. અને અંતમાં આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.